છે. ગુજરાતમાં ગરમીનો પારો વધવાની સાથે ગરમીને લગતા રોગના કેસમાં પણ વધારો નોંધાયો છે. બીમારીના 7 દિવસમાં 529 ઇમરજન્સી કોલ આવ્યા છે, જ્યારે ગરમીના કારણે ભારે તાવ આવવાની સમસ્યા સૌથી વધારે જોવા મળી રહી છે. પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની લોકો ફરિયાદ કરી રહ્યા છે. અનેક દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડે છે. હીટ સ્ટ્રોક અને બેહોશ થઈ જવાના કેસમાં પણ સતત વધારો નોંધાયો છે. લોકો માથાનો દુખાવો અને ચક્કર આવવાની પણ ફરિયાદ કરી રહ્યા છે. તો આપણે જોઈએ કે અમદાવાદમાં 73 કોલ ઇમરજન્સીના આવ્યા છે. ભારે ગરમીથી લોકો અકળાઈ રહ્યા છે, જ્યારે સુરતમાં 40 કોલ આવ્યાનું સામે આવ્યું છે. તો ઇમરજન્સી કોલ આવ્યા છે. નવસારીમાંથી 34 કોલ આવ્યા છે. લોકો બીમારીની માથું દુખવાની ફરિયાદ કરી રહ્યા છે. છોટાઉદેપુરમાં 27 કોલ આવ્યા છે. અચાનક ચક્કર આવવાની પણ જે કોલ આવ્યા છે. વલસાડમાં 24 કોલ સામે આવ્યા છે. ઇમરજન્સી આપણે જોઈ રહ્યા છીએ કે કઈ જગ્યાએ કેટલા કોલ આવ્યા છે. તો જૂનાગઢમાં ગરમીથી લોકો પીડાઈ રહ્યા છે. 23 ઇમરજન્સી કોલ જોવા મળ્યા છે. ગરમ લાલાશ પડતી કે શુષ્ક ત્વચા, જે લૂ લાગવાના લક્ષણોમાં જે છે તે સામે આવ્યું છે કે ગરમ લાલાશ પડતી કે શુષ્ક ત્વચા જોવા મળે છે. લૂ લાગવાના લક્ષણો પણ જે સામે આવ્યા છે. માથામાં સતત દુખાવો થવો, લૂ લાગવાથી લોકો ફરિયાદ કરી રહ્યા છે કે માથામાં સતત દુખાવો થઈ રહ્યો છે. શ્વાસોશ્વાસ અને હૃદય ધબકારા ઝડપી થવા, હૃદય ધબકારાનું વધવું તે પણ લૂ લાગવાના લક્ષણો છે. શરીરનું તાપમાન પણ વધવા લાગે છે. તો જોઈએ કે હવે ગરમીમાં કયા પ્રકારનું ધ્યાન રાખવું. ખુલતા અને સુતરાઉ કાપડ પહેરવા જોઈએ, કારણ કે ગરમીમાં ખૂબ જ અકળામણ થતી હોય છે. પાણીની બોટલ અચૂક સાથે રાખવી જોઈએ. ખાસ કરીને તીખું અને બહારનું ભોજન ટાળવું જોઈએ. તો જે પ્રકારે ઇમરજન્સી કોલ આવી રહ્યા છે તેને લઈ અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે બહાર ન નીકળો, કામ વગર બહાર ના નીકળો. વૃદ્ધ, ગર્ભવતી, બીપીની સમસ્યાવાળા લોકોને ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. ખુલતા અને સુતરાઉ કાપડ પહેરવા જોઈએ. તો ખાસ કરીને લૂ લાગવાના લક્ષણો સામે આવ્યા છે, ખાસ કરીને ઇમરજન્સી કોલ સામે આવ્યા છે. ગરમીને લગતા રોગમાં વધારો નોંધાયો છે. બીમારીના 7 દિવસમાં 529 ઇમરજન્સી કોલ આવ્યા છે. જે રીતે લોકો ગરમીમાં અકળાઈ રહ્યા છે, ગરમીના કારણે ભારે તાવ આવવાની સમસ્યા સૌથી વધુ જોવા મળી છે. તો સમાચારોમાં આગળ